દિવસે જ રાજ્યભરમાંથી અનેક યુવા ક્રિકેટરો પાસેથી મસમોટી રકમ પડાવી હિમાચલ પ્રદેશની ક્રિકેટર સપના રંધાવાએ લાખો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટનામાં ઇકોસેલે મહિલા ક્રિકેટરની ધરપકડ કરી છે. ક્રિકેટર સપના રંધાવાએ સુરત સહિત રાજ્યમાંથી અનેક યુવા ક્રિકેટરો પાસેથી મસમોટી રકમ પડાવી હોવાની આશંકા સેવાઈ રહી છે. મૂળ ચીખલીના અને હાલમાં શહેરમાં રહેતા યુવા ક્રિકેટરનો હિમાચલ પ્રદેશની ક્રિકેટર સપના રંધાવા સાથે કોન્ટેક્ટ થયો હતો. સપનાએ યુવકને રણજી ટ્રોફીમાં મેચ રમાડવાને બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધા હતા. જોકે પૈસા લેવાને ઘણો સમય થવા આવ્યો હોવા છતાંય સપનાએ તેને રણજી ટ્રોફીમાં એક પણ મેચ રમાડી ન હતી, જેથી યુવકે તેની પાસે પૈસા પરત માંગતા સપનાએ ગલ્લા તલ્લા કરી પૈસા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. આખરે ના છૂટકે યુવકે આ મામલે અઠવાડિયા પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. રણજી ટ્રોફીમાં મેચ રમાડવાને બહાને યુવક પાસેથી મહિલા ક્રિકેટરે પૈસા પડાવ્યા હોવાથી બનાવની ગંભીરતા જોઈને આ કેસની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. એસીપી વી કે પરમારે અલગ અલગ ટીમો બનાવી તપાસ માટે રવાના કરી હતી. પોલીસે ક્રિકેટર સપના રંધાવાની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ લેતા સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સૂત્રોનું માને તો સપના રંધાવાએ સુરત સહિત રાજ્યમાંથી અનેક યુવા ક્રિકેટરોને રણજી ટ્રોફીમાં મેચ રમાડવાને બહાને પૈસા પડાવ્યા હોવાની આશંકા છે. અને સપના રંધાવાની પૂછપરછમાં સમગ્ર કૌભાંડમાં એકેડેમીના કેટલાક હોદ્દેદારોની પણ સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં. સુરત શહેરમાં ક્રિકેટ રમતા એક ખેલાડીએ પોલીસના સંપર્ક કરી એવી અરજી આપી હતી કે એને પ્રલોભન આપી રણજી ટ્રોફી અને T20 અને વન ડે જે રણજી લેવલના રાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટ છે આમાં ક્રિકેટ રમાડવા માટેના પ્રલોભન આપી એમની પાસેથી પૈસાની ચીટિંગ કરવામાં આવી હતી. ભાવિક પટેલ નામનો આ અરજદાર જ્યારે પોલીસને મળ્યા ત્યારે એને પાસેથી સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી હતી અને પોલીસે પછી આગળની તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે આ ભાવિક પટેલ હાથરસ યુપી ખાતે કોઈ ટુર્નામેન્ટ રમવા માટે ગયા અને ત્યાં એના સંપર્ક કોઈની સાથે થયા જેણે વાત કરી કે સપના રંધાવા નામની એક મહિલા છે જે એના કરિયરને ચમકાવી શકે. એની મુલાકાત સપના રંધાવા જોડે કરાવવામાં આવી અને સપના રંધાવાએ એને પછી વાત કરી કે તમને કોક ટીમ વતી રણજી લિમિટેડ ઓવર્સના મેચો રમાડવા માટે હું સુવિધા કરી આપીશ અને એના પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. કુલ મળીને સપના રંધાવાએ એના પાસેથી 12,10,000 રૂપિયા લીધા અને આ પૈસા પછી એને બીજા કોઈ ઇસમને આપ્યા જેની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. એની સાથે સાથે ભાવિક પટેલને નાગાલેન્ડની ટીમ વતી રણજી ટ્રોફી રમાડવાના પ્રલોભન આપી બીજા એક ઇસમે એને પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા. એની પણ શોધખોળ અત્યારે ચાલી રહી છે. કુલ અત્યાર સુધી સપના રંધાવાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે લગભગ 20 જેટલા પ્લેયર્સ પાસેથી લગભગ 75 લાખ જેટલી રકમની ચીટિંગ એવી રીતે ક્રિકેટમાં કરિયર બનાવવાની પ્રલોભન આપીને આ લોકોએ કરેલી છે. આગળ તપાસ હાથ ધરવામાં આવશે. ક્રિકેટ ભારતમાં બહુ લોકપ્રિય રમત છે અને આ પ્રકારના તત્વો આ રમતની છાપ બગાડવા માટે કામ કરતા હોય છે. પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળ વિગતવાર તપાસ ભવિષ્યમાં કરવામાં આવશે. સપના રંધાવા મૂળ હિમાચલની રહેવાસી છે જે કેટલાક વર્ષો સુધી હિમાચલ પ્રદેશની ટીમ વતી રાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટમાં રમેલી છે અને હાલમાં ક્રિકેટની કોચ પણ છે. આ બધી ખરાઈ કરવાની હજુ બાકી છે, પરંતુ આ ક્રિકેટ સાથે સંકળાયેલી વ્યક્તિ છે.
ભાવિક પટેલને નાગાલેન્ડની ટીમ વતી એક મેચ રમાડેલ હોવાની હકીકત આ તપાસમાં અત્યાર સુધી જાણવા મળી છે. જે મેચ નાગાલેન્ડ અને ઝારખંડની ટીમની વચ્ચે રમાયા હતા, ફેબ્રુઆરી 2019માં રમાઈ હતી આ મેચ, અને હૈદરાબાદ ખાતે આ મેચ યોજવામાં આવી હતી.